નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશ્વા કરિયર એકેડેમી ગાંધીનગરની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ડેલી કરંટ અફેર્સની અંદર 6 ઓગસ્ટ 2020ના અતિ મહત્વપૂર્ણ પરીક્ષાલક્ષી કરંટ અફેર્સની ચર્ચા કરીશું, જે તમને આવનારી ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે જીપીએસસી, ગૌણ સેવા, પંચાયતી સેવા, પોલીસ સેવા અને અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. તો વિડીયોને શરૂઆતથી અંત સુધી જોવાનો આગ્રહ રાખજો. જે પણ વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર સૌપ્રથમ વખત હોય, નીચે આપેલા રેડ બટનને પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક અને તમારા મિત્રોમાં શેર કરજો. આપ અમારી ટેલિગ્રામ ચેનલ કિશ્વા ઓફિશિયલ ગાંધીનગર ઉપર જોઈન થઈ શકો છો, જ્યાં તમને યુટ્યુબ ચેનલ પર આવતા દરેક વિડીયોની લિંક છે તે પ્રોવાઈડ કરવામાં આવશે. આ ઉપરાંત જે જીકે પોઈન્ટ ઓફ વ્યૂ જે મટીરિયલ છે તે પણ ત્યાં તમને ઉપલબ્ધ રહેશે. તો કિશ્વા કરિયર એકેડેમીની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે @kiswa_official_gandhinagar તેને જોઈન કરી લેવા વિનંતી. તો શરૂ કરીએ હવે આજના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ. સૌ પ્રથમ પ્રશ્નની વાત કરીએ તો દર વર્ષે હિરોશિમા ડે તરીકે ક્યારે મનાવવામાં આવે છે, એટલે કે હિરોશિમા દિવસ છે એ ક્યારે મનાવવામાં આવે છે? 5 ઓગસ્ટ, 6 ઓગસ્ટ, 7 ઓગસ્ટ કે 8 ઓગસ્ટ? તો દર વર્ષે 6 ઓગસ્ટના દિવસે હિરોશિમા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કઈ તારીખે? તો 6 ઓગસ્ટના દિવસે હિરોશિમા ડે તરીકે ઉજવવામાં આવે છે. હવે તેની આગળ ચર્ચા કરીએ તો દર વર્ષે 6 ઓગસ્ટના દિવસે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે હિરોશિમા શહેર છે તેના ઉપર ફેંકવામાં આવેલા અણુ બોમ્બની વર્ષગાંઠ નિમિત્તે હિરોશિમા ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. હવે આ જે ઘટના ક્યારે બની હતી, એટલે કે હિરોશિમા જે શહેર છે તેના ઉપર આ અણુબોમ્બ ક્યારે ફેંકવામાં આવ્યો હતો? તો 6 ઓગસ્ટ 1945ના રોજ આ ઘટના બની હતી, જ્યારે અમેરિકાએ જાપાનના શહેર હિરોશિમા ઉપર લિટલ બોય નામનો એક અણુબોમ્બ ફેંકી દીધો હતો. એટલે 1945ની અંદર જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે જાપાન અને અમેરિકા એક મોટા જે મહાસત્તા સ્વરૂપે હતી એ વખતે આ યુદ્ધ બહુ જ વિકરાળ સ્વરૂપ લીધું હતું અને યુદ્ધનો અંત આવે એવી પરિસ્થિતિ નથી. ત્યારે છેલ્લે અમેરિકા દ્વારા જે તેમના પ્રથમ પરીક્ષણ કરવામાં આવ્યું હતું જે એટમ બોમ્બનું, એ એટમ બોમ્બનો સૌપ્રથમ પ્રયોગ તેમણે 6 ઓગસ્ટ 1945ના દિવસે સૌપ્રથમ જે જાપાનનું શહેર છે હિરોશિમા તેના ઉપર લિટલ બોય નામનો એક અણુબોમ્બ ફેંકવામાં આવ્યો હતો. હવે આ પરમાણુ હુમલો થવાથી થયું શું? 1945ની અંદર એટલે પ્રથમ વિશ્વયુદ્ધ દ્વિતીય વિશ્વયુદ્ધ છે એ 1939 થી 1945 દરમિયાન થયું હતું. હવે આ અણુબોમ્બ ફેંકાવાના કારણે બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો, કારણ કે આ જે અણુબોમ્બ ફેંકાવાથી એટલું બધું ભયાનક જે સ્વરૂપ હતું આ અણુબોમ્બનું કે જેથી જેટલા લોકો મર્યા એનાથી જેટલા લોકોને જે અસર થઈ તેનાથી આખી જે પૃથ્વી છે તેના જે વસતા જે માનવીઓ છે તેમનામાં એક ડરનો માહોલ પેદા થયો અને આ જે વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. તો કોના દ્વારા? તો અમેરિકા દ્વારા 6 ઓગસ્ટ 1945ના દિવસે હિરોશિમા ઉપર આ એટમ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. હવે આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે? કારણ કે આ જે દિવસના ત્યાર પછી જે હિરોશિમામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું, લોકો મર્યા પછી આ એક શાંતિ જે દુનિયા છે વૈશ્વિક જે દુનિયા છે તેમના દ્વારા એક શાંતિનો માહોલ ઊભો કરવા માટે જે યુનાઇટેડ નેશન્સ છે તેની સ્થાપના કરવામાં આવી અને વૈશ્વિક શાંતિ સ્થપાય તે માટે અલગ અલગ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. તે અંતર્ગત જે હિરોશિમા ડે છે 6 ઓગસ્ટ મનાવવામાં આવે છે. વૈશ્વિક શાંતિને પ્રોત્સાહન અને પરમાણુ જે શક્તિ છે અને પરમાણુ શસ્ત્રોનો જે ખતરો છે તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે આ તેને યાદ કરવામાં આવે છે. એટલે વૈશ્વિક સત્તા જે શાંતિ છે એને પ્રોત્સાહન આપવા અને જે પરમાણુ શક્તિ છે અને પરમાણુ શસ્ત્રોથી જે વિશ્વને શું ખતરો છે તે લોકોમાં તે વિશે જાગૃતિ ફેલાવવા માટે આને યાદ કરવામાં આવે છે. કારણ કે તે વખતે જે લોકો હતા તેમણે તો આ બધું જોયેલું છે, પરંતુ જે નવી પેઢીના જે લોકો આવે છે તેમને આ બધાની વિશે બહુ ખ્યાલ નથી. તો તેઓ પણ આના વિશે માહિતગાર થાય તે માટે દર વર્ષે 6 ઓગસ્ટના દિવસે હિરોશિમા ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા. હવે હિરોશિમા દિવસ છે તેનો ઇતિહાસની આપણે વાત કરીએ તો બીજું વિશ્વયુદ્ધ હતું એ 1939 થી 1945 સુધી ચાલ્યું હતું. વિશ્વનું પ્રથમ અણુબોમ્બ જેનું નામ હતું યુરેનિયમ, જે વિશ્વનો જે પ્રથમ અણુબોમ્બ હતો જેનું નામ હતું લિટલ બોય અને ફેટમેન, આ અણુબોમ્બ છે એ અમેરિકાનું જે વિમાન છે
એના ઉપર એનું નામ છે USB-29 બોમ્બર વિમાન દ્વારા આનું વજન હતું 9000 પાઉન્ડથી વધુ આ યુરેનિયમથી લોડ હતો અને તે 6 ઓગસ્ટ 1945 રોજ હિરોશિમા શહેર ઉપર ફેંકવામાં આવ્યો હતો. જાપાનના આ શહેર પર પડતો મુકાયો હતો અને વિસ્ફોટ એટલો બધો વ્યાપક હતો કે તેણે લગભગ જે સિટીની જે આ શહેરની જે 90% જનતાનો ભોગ લીધો હતો અને તરત જ 70,000 લોકો માર્યા ગયા હતા. અને ત્યારબાદ જે કિરણ ઉત્સવ જે રેડિયેશન ફેલાયું તેની અસરોને કારણે 10,000 લોકો ત્યાર પછી માર્યા ગયા હતા. અને અત્યારે પણ જાપાનની અંદર જે હિરોશિમા અને જે નાગાસાકી બે શહેર છે આ બંને શહેર ઉપર કારણ કે 6 ઓગસ્ટ અને જે 9 ઓગસ્ટ આ 3-2 દિવસની અંદર બે શહેર ઉપર આ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. તો આની અસરો અત્યારે પણ જે ત્યાંની જે નવા જે બાળકોનો જન્મ થાય છે તેમની અંદર જોવા મળે છે અને બાળકો અત્યારે પણ હાલની 21મી સદીમાં પણ ખોડખાપણવાળા જન્મે છે. એટલે જે આ અણુબોમ્બ છે તેની કેટલી ભયાનક અસર થાય છે તે અંતર્ગત આ એને જાગૃતિ ફેલાવવા માટે આ હિરોશિમા ડે ઉજવવામાં આવે છે. અને કેટલા લોકો મરી ગયા હતા તરત જ જેઓ અણુબોમ્બ ફેંકવામાં આવ્યો એની એના 2-3 કલાકની અંદર 70,000થી વધુ લોકો મારા ગયા હતા. અને ત્યારબાદની પરિસ્થિતિમાં જે લોકોને અસર થઈ હતી રેડિયેશન બહુ અસર નહોતું થયું અને તે રેડિયેશનથી પીડાયા હતા એવા ત્યારબાદ 10,000 લોકો એટલે ટોટલ 80,000 સમથિંગ લોકો આની અંદર મૃત્યુ પામ્યા હતા. તો મિત્રો આની અંદર યાદ રાખવાનું છે હિરોશિમા અને નાગાસાકી. તો હિરોશિમા ઉપર કયો બોમ્બ ફેંકવામાં આવ્યો હતો તો હિરોશિમા ઉપર લિટલ બોય નામનો અને જે નાગાસાકી શહેર છે તેના ઉપર ફેટ મેન નામનો આ બે અણુબોમ્બ ફેંકવામાં આવ્યા હતા. વિમાનનું નામ હતું USB-29 બોમ્બર વિમાન જે અમેરિકાનું હતું અને 9000 પાઉન્ડથી વધુ વજન હતું આનું. યાદ રાખજો 9000 પાઉન્ડથી વધુ એટલે એટલો મોટો અણુબોમ્બ હતો. અત્યારે જે અણુબોમ્બ છે એ બહુ જે નાના અણુબોમ્બ છે પરંતુ એ વખતે જ્યારે નવું પરીક્ષણ અમેરિકા દ્વારા સૌ પ્રથમ વખત કરવામાં આવ્યું હતું અને એ વખતે 9000 પાઉન્ડ જેટલું આનું વજન હતું અને એ અણુબોમ્બ ત્યાં હિરોશિમા અને નાગાસાકી શહેર ઉપર ફેંકવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રામ નાયક, મનોજ સિન્હા, નજમા હેપતુલ્લા કે મુરલી મનોહર જોશી? તો તાજેતરની અંદર જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે જમ્મુ કાશ્મીર તેના નવા ઉપરાજ્યપાલ એટલે લેફ્ટનન્ટ ગવર્નર તરીકે મનોજ સિન્હાની નિમણૂક કરવામાં આવી છે. મનોજ સિન્હા એ ઉત્તર પ્રદેશના વતની છે અને જે લોકસભા જે ઉત્તર પ્રદેશ છે તેના સાંસદ સભ્ય હતા અને જે NDA 1 જે હતું તેની અંદર તે રેલવે રાજ્યમંત્રી તરીકે પણ તેમણે હોદ્દો સંભાળ્યો છે અને જે એક પ્રખર રાજનીતિક અને જે વહીવટનો એક કુશળ અનુભવ ધરાવતા એ મનોજ સિન્હાની જમ્મુ કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેની આગળ ચર્ચા કરીએ તો પૂર્વ કેન્દ્રીય પ્રધાન મનોજ સિન્હાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા જમ્મુ કાશ્મીરના નવા લેફ્ટનન્ટ ગવર્નર એટલે કે ઉપરાજ્યપાલ તરીકે નિમવામાં આવ્યા છે. એટલે આ શા માટે તેમને નિમવામાં આવ્યા છે? તો આ પદ ઉપર હતા ગિરીશચંદ્ર મુર્મુ કે તેમણે રાજીનામું આપ્યું છે અને તેમની જગ્યાએ આ તેમની નિમણૂક કરવામાં આવી છે. એટલે જ્યારે રાષ્ટ્રપતિ દ્વારા જે ગિરીશચંદ્ર મુર્મુ હતું તેમનું રાજીનામું સ્વીકારા બાદ સરકાર દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા ઓફિશિયલી આની જાહેરાત કરવામાં આવી તેમના નામની અને હવે ઓફિશિયલી તેઓ જમ્મુ કાશ્મીરના જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેના ઉપરાજ્યપાલ એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર તરીકે હવે ફરજ બજાવશે. તો મિત્રો મનોજ સિન્હાની વાત કરવામાં આવે તો તેમણે લોકસભાની અંદર 3 વખત પૂર્વી ઉત્તર પ્રદેશના ગાજીપુર સંસદીય મત વિસ્તારની અંદર પ્રતિનિધિત્વ કર્યું છે. એટલે સતત 3 વખત 2009, 2014 અને 2019 આ 3 જે ચૂંટણી હતી તેની અંદર તેમણે આ જે ગાજીપુર જે ઉત્તર પ્રદેશનું જે ગાજીપુર મતવિસ્તાર છે તેમાંથી સાંસદ હતા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. અને NDA 1 2014ની અંદર જ્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકાર બની ત્યારે તેમણે રેલવે રાજ્યમંત્રી તરીકે પણ કામ કર્યું હતું અને જે 2017ની જ્યારે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે તેમનું નામ મુખ્યમંત્રીના દાવેદાર તરીકે જાહેર થવાનું હતું પરંતુ યોગી આદિત્યનાથને બનાવવામાં આવ્યા અને હવે કેન્દ્રીય જે રાષ્ટ્રપતિ છે આપણા રામનાથ કોવિંદ તેમના દ્વારા તેમને હવે જમ્મુ કાશ્મીર રાજ્યના ઉપરાજ્યપાલ તરીકે નિમવામાં આવ્યા છે. હવે મિત્રો જમ્મુ કાશ્મીરની વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરને 5 ઓગસ્ટ 2019ની અંદર 370 અને 35 જે કલમ છે જે વિશેષ રાજ્યનો દરજ્જો આપતું હતું જમ્મુ કાશ્મીરને તે નાબૂદ કરવામાં આવી આપણા સંસદ દ્વારા અને ત્યાર પછી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બંનેને એક રાજ્યમાંથી
ડિવિઝન પાડી અને તેમને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યા. એમાં જમ્મુ કાશ્મીરને વિધાનસભા સહિતનું કેન્દ્ર શાસિત પ્રદેશ અને જે લદ્દાખ છે એ વિધાનસભા વગરનો કેન્દ્ર શાસિત પ્રદેશ, એટલે આ બંનેની અંદર એક ઉપરાજ્યપાલ તરીકે એટલે લેફ્ટનન્ટ ગવર્નર તરીકે એક રાષ્ટ્રપતિના વ્યક્તિ એક પ્રતિનિધિ ત્યાં કાર્ય કરશે. તે અંતર્ગત જે જમ્મુ કાશ્મીર રાજ્યના પ્રથમ જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રથમ જે લેફ્ટનન્ટ ગવર્નર હતા ગિરીશચંદ્ર મુર્મુ, તેમણે 5 ઓગસ્ટ 2020 ના દિવસે એટલે જ્યારે એક વર્ષ પૂરું થતું હતું 370ની નાબૂદીને ત્યારે તેમણે રાજીનામું આપ્યું અને હવે મનોજ સિન્હાને તેમની જગ્યાએ નિમણૂક કરવામાં આવ્યા છે. હવે જમ્મુ કાશ્મીરની વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરનું જે કેન્દ્ર કેપિટલ કયું છે, રાજધાની કઈ છે, તો જમ્મુ કાશ્મીરનું જે રાજધાની છે એ શ્રીનગર છે અને હવે આ તે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કર્યો છે. અને 31 ઓક્ટોબર 2019 જે ઉપરાજ્યપાલ તરીકે તેમણે કાર્યકાળ સંભાળ્યો હતો ગિરીશચંદ્ર મુર્મુએ, હવે એક વર્ષ પૂરું થવાથી તેમણે રાજીનામું આપ્યું. હવે મનોજ સિંહા છે તેઓ જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે કાર્ય કરશે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં વિલિયમ ઇંગ્લિશનું નિધન થયું છે. તેમણે સાની શોધ કરી હતી, ટ્રાન્ઝિસ્ટર, માઉસ, ડાયનેમો કે હાર્ડ ડિસ્ક? તો જે વિલિયમ ઇંગ્લિશ છે તેમનું હાલમાં નિધન થયું છે અને તેમણે કોમ્પ્યુટરનું જે એક મહત્વનો જે પાર્ટ કહી શકાય માઉસ તેની શોધ કરી હતી. યાદ રાખજો વિલિયમ ઇંગ્લિશ જેમણે માઉસની શોધ કરી હતી તેમણે એકલા નથી શોધ કરી, બે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હતી. તેમાં એક સહ સંશોધક તરીકે તેમણે કાર્ય કર્યું હતું એટલે તેમણે માઉસની શોધ કરી હતી. યાદ રાખજો કોમ્પ્યુટર માટે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એટલે માઉસની શોધ વિલિયમ ઇંગ્લિશ દ્વારા કરવામાં આવી હતી અને તેમનું હાલમાં નિધન થયું છે. તેની આગળ ચર્ચા કરીએ તો અમેરિકન કોમ્પ્યુટર એન્જિનિયર અને વિશ્વના પ્રથમ કોમ્પ્યુટર માઉસના સહશોધક વિલિયમ કિર્ક ઇંગ્લિશનું તાજેતરમાં અવસાન થયું છે. એટલે જે વિશ્વનું પ્રથમ કોમ્પ્યુટર હતું તેના માઉસના એક સહશોધક હતા વિલિયમ કિર્ક ઇંગ્લિશ, તેમનું તાજેતરમાં નિધન થયું છે. 60ના દાયકાની અંદર બિલ ઇંગ્લિશ દ્વારા બનાવવામાં આવેલા મૂળ માઉસની પાસે ફક્ત પિનવુડ બ્લોક અને ક્રૂડ બટન અને કનેક્ટર આટલું જ હતું. એટલે જ્યારે સૌપ્રથમ જ્યારે માઉસ બનાવવામાં આવ્યું તેની અંદર પિનવુડ બ્લોક અને ક્રૂડ બટન આટલા ત્રણ જ વસ્તુઓ આની અંદર હતી. 1964ની અંદર વિલિયમ સ્ટેનફોર્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ડગલાસ એગલબર્ટ સાથે માઉસની શોધ કરનાર પ્રથમ વ્યક્તિ હતા વિલિયમ ઇંગ્લિશ. એટલે તેમની સાથે જે બીજા સંશોધક હતા જેમનું નામ હતું ડગલાસ એગલબર્ટ, તેમના દ્વારા એટલે બંને વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે આ માઉસની શોધ કરવામાં આવી હતી 1964ની અંદર જે અમેરિકાની જે યુનિવર્સિટી છે ઇન્સ્ટિટ્યૂટ છે વિલિયમ સ્ટેનફોર્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તેની અંદર આમણે શોધ કરી હતી. 1968ની અંદર આનો એક ડેમો બતાવવામાં આવ્યો અને જેટલા પણ ડેમો આવ્યા હતા તેની અંદર સર્વશ્રેષ્ઠ ડેમો તરીકે આ માઉસને જાહેર કરવામાં આવ્યું હતું. એટલે જે આ માઉસ છે તેને ઓફિશિયલી કોમ્પ્યુટરની અંદર સ્વીકારવામાં આવ્યું હતું. એટલે કોમ્પ્યુટરનું જે માઉસ છે આપણે જેને યુઝ કરીએ છીએ તેના શોધકનું નામ છે શું, વિલિયમ કુર્ક ઇંગ્લિશ, તેમના દ્વારા આ માઉસની શોધ કરવામાં આવી હતી અને 91 એટલે 91 વર્ષની વયે તેમણે તાજેતરમાં તેમનું અવસાન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ ગિરીશચંદ્ર મુર્મુ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પુડુચેરી કે અંદમાન નિકોબાર? તો તાજેતરમાં જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર ગિરીશચંદ્ર મુર્મુ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. ઇમેજની અંદર તમે જોઈ શકો છો આ છે ગિરીશચંદ્ર મુર્મુ કે જો જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના સૌ પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર એટલે કે ઉપરાજ્યપાલ બન્યા હતા. 31 ઓક્ટોબર 2019 દિવસે તેમની નિમણૂક કરવામાં આવી હતી અને તેમણે 5 ઓગસ્ટ 2020 દિવસે પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. તેની આગળ ચર્ચા કરીએ તો જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ કે ગિરીશચંદ્ર મુર્મુ તેમના દ્વારા તેમના પદ ઉપરથી રાજીનામું આપવામાં આવ્યું છે. અનુચ્છેદ 370 હટાવવાની પ્રથમ વર્ષગાંઠ દરમિયાન નિમિત્તે પર તેમણે આ રાજીનામું આપ્યું છે. ગિરીશચંદ્ર મુર્મુએ પોતાનું રાજીનામું પત્ર કેન્દ્ર સરકારને સુપ્રત કર્યું છે અને ગિરીશચંદ્ર મુર્મુની હવે નવા જે કમ્પ્ટોરલ એન્ડ ઓડિટર જનરલ એટલે કે સીએજી તરીકે નિમણૂક થવાની સંભાવના છે. અને સીએજી જો કદાચ તેઓ બને છે તો જે રાજીવ મહર્ષિ છે અત્યારના જે સીએજી તેમની જગ્યા લેશે. એટલે જે
તેમણે શા માટે રાજીનામું આપ્યું છે? કારણ કે તેમને જે સીએજી બનાવવાની ચર્ચા ચાલી રહી છે એટલે આ પદ પરથી, એટલે કે જે જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલના પદ ઉપરથી તેમણે રાજીનામું આપ્યું છે. તેમની વાત કરવામાં આવે તો 31 ઓક્ટોબર 2019 જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 હેઠળ જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર તરીકે તેમણે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો હતો. એટલે 31 ઓક્ટોબરના દિવસે તેમની નિમણૂક કરવામાં આવી હતી. એટલે ટોટલ તેમણે 10 મહિના જેટલો સમયગાળો આની અંદર સમય પસાર કર્યો છે અને પોતાની સેવાઓ આપી છે જમ્મુ કાશ્મીરની અંદર. અને જે જમ્મુ કાશ્મીરનું જે 370 હટાવ્યા પછી જે બંધ પડેલી જે સત્તા સેવાઓ છે તે લોકો સુધી પહોંચાડવા માટે તેમણે ખૂબ જ પ્રયત્ન કર્યો છે. એક આઈએએસ ઓફિસર હોવાથી અને એક અનુભવી એક અધિકારી હોવાના કારણે તેમની નિમણૂક જમ્મુ કાશ્મીરના પ્રથમ ઉપરાજ્યપાલ તરીકે કરવામાં આવી હતી. હવે મિત્રો, ગિરીશચંદ્ર મુર્મુની વાત કરવામાં આવે તો ગિરીશચંદ્ર મુર્મુ છે એ 1985 બેચના ભારતીય વહીવટી સેવા એટલે કે આઈએએસના ગુજરાત કેડરના અધિકારી છે. કેન્દ્રશાસિત પ્રદેશના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર તરીકે તેમની નિમણૂક થયા પહેલાં તેઓ નાણાં મંત્રાલયની અંદર એક્સપેન્ડિચર સચિવ તરીકે એટલે ખર્ચ સચિવ તરીકે પણ કાર્ય કર્યું હતું. આ ઉપરાંત તેમણે ગુજરાતના જે મુખ્યમંત્રી અત્યારના જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના એક અગ્ર સચિવ અથવા મુખ્ય સચિવ તરીકે તેમણે કાર્ય કર્યું હતું. એટલે નરેન્દ્રભાઈ મોદીના એક વિશ્વાસુ અધિકારીમાં તેમની ગણતરી થાય છે. એટલે તેમની નિમણૂક આ ઉપરાજ્યપાલ તરીકે કરવામાં આવી હતી અને એક વહીવટી કુશળ અધિકારી તરીકે તેમની ગણના થાય છે. અને એક નિર્વિવાદિત ચહેરો હોવાના કારણ કે પોતાના કાર્ય પ્રત્યે એક નિષ્ઠાપૂર્વક પોતાનું કાર્ય કરતા હોય છે તેથી તેમની નિમણૂક આ ઉપરાજ્યપાલ તરીકે જમ્મુ કાશ્મીરની કરવામાં આવી હતી. અને હવે તેમની નિમણૂક સીએજી તરીકે થવાની હોવાથી હવે તેમણે આ પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં શરૂ થયેલી પ્રથમ કિસાન રેલ સેવાનો પ્રારંભ કયા બે રાજ્યો વચ્ચે થયો છે? ગુજરાત અને મધ્યપ્રદેશ, દિલ્હી અને હરિયાણા, મહારાષ્ટ્ર અને બિહાર કે કર્ણાટક અને તમિલનાડુ? તો તાજેતરમાં શરૂ થયેલી પ્રથમ કિસાન રેલ સેવાનો પ્રારંભ મહારાષ્ટ્ર અને બિહાર બે રાજ્યો વચ્ચે થયો છે. મહારાષ્ટ્ર અને બિહાર રાજ્ય વચ્ચે પ્રથમ કિસાન રેલવે છે એ પહોંચાડવામાં આવી છે. એટલે જે આપણા જે કેન્દ્રીય મંત્રી છે નરેન્દ્રસિંહ તોમર અને જે પિયુષ ગોયલ તેમના દ્વારા તેને લીલી ઝંડી આપવામાં આવી છે. તો કયા બે રાજ્યો તમારે યાદ રાખવાના છે? મહારાષ્ટ્ર અને બિહાર વચ્ચે આ ટ્રેનને શરૂ કરવામાં આવી છે. તો ભારતીય રેલવે દ્વારા જલ્દી ખરાબ થઈ જાય એવા માલના પરિવહન માટે પોતાની જે કિસાન રેલની સેવાની શરૂઆત કરી છે. એટલે જે ઇન્ડિયન રેલવે દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે અને એવા જે ઉપજો એવા અને કૃષિ ઉપજો કે જલ્દી ખરાબ થઈ જાય છે અને જે જે લોકો સુધી પહોંચે એ પહેલાં જ ખરાબ થઈ જાય છે એવા જે માલ છે તેના પરિવહન માટે આ કિસાન રેલનો સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો ભારતની પ્રથમ જે કિસાન રેલ છે એ મહારાષ્ટ્રના નાસિકની અંદર દેવલાલી અને બિહારના દાનાપુર વચ્ચે દોડશે. એટલે તમારા બંને યાદ રાખવાનું છે, દેવલાલી જે છે એ મહારાષ્ટ્રનું છે અને દાનાપુર છે બિહાર. આ બંને જે શહેર છે તેની વચ્ચે આ કિસાન રેલ સેવા પ્રથમ જે કિસાન રેલ છે તેને દોડાવવામાં આવી છે. આ જે ટ્રેન છે 31 કલાકની અંદર 1500 કિલોમીટરથી વધુની મુસાફરી કરશે અને કેન્દ્રીય જે કૃષિ મંત્રી છે આપણા નરેન્દ્રસિંહ તોમર અને જે રેલવે મંત્રી છે પિયુષ ગોયલ તેમના દ્વારા વિડીયો કોન્ફરન્સિંગથી આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. એટલે જે મહારાષ્ટ્ર અને જે બિહાર આ બંને વચ્ચે આ ટ્રેનને સૌ પ્રથમ જે ટ્રેન છે એને શરૂ કરવામાં આવી છે. એટલે જે શાકભાજી છે, પછી જે માછલી છે, પછી અન્ય જે કિસ્સા જે કૃષિ ઉપજો છે કે જે તરત ખરાબ થઈ જાય છે, અનાજ હોય છે એને સંગ્રહી શકાય છે પણ અમુક જે શાકભાજી છે, ફળફળાદી છે, ફૂલ છે, આ બધી જે છે તરત ખરાબ થઈ જાય એવી હોય છે. તો આને લોકો સુધી પહોંચાડવા માટે આ કિસાન રેલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો કિસાન રેલ સેવાની વાત કરવામાં આવે તો આ ટ્રેન જે છે કિસાન રેલ જે છે તે 2022 સુધીમાં જે ખેડૂતોની આવક બમણી કરવાનો જે લક્ષ્યાંક છે સરકારનો એને સાકાર કરવા માટે એક પગલું ગણી શકાય. કારણ કે જે સરકારે લક્ષ્ય રાખ્યું છે કે ભારતની અંદર જે પણ જેટલા પણ ખેડૂતો છે તેમને 2022 સુધીમાં તેમની જે ઇન્કમ છે એ ડબલ કરવી આપણે. એટલે આની અંદર આ એક મહત્વાકાંક્ષી જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સરકાર દ્વારા તેને પૂર્ણ કરવા માટે વિવિધ સ્ટેપ લેવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા. એવા બીજા એક ઇનિશિયેટિવ તરીકે આ કિસાન રેલ સેવાને ગણી શકાય.
તો ભારતીય રેલવેનું લક્ષ્ય કિસાન રેલના લોકાર્પણથી ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ કરવાનું છે. આનાથી શું થશે કે જે ખેડૂતોનો માલ બગડી જાય છે અથવા જેમની ઉપજ છે ખરાબ થઈ જાય છે, ઉપજ ખરાબ થવાને કારણે તેમની આર્થિક બોજો પણ પડે છે, પરંતુ આ રેલના કારણે તેમનો જે માલ છે લોકો સુધી પહોંચશે અને પહોંચવાને કારણે જે લોકોને જરૂરિયાત થશે એટલે પહોંચશે, એટલે તેમને આર્થિક તંગી આર્થિક બોજો પણ નહીં કહેવાય, કારણ કે માલ જો બગડી જાય તો તેને કોઈ લેતું નથી અને ફેંકી દેવો પડશે, એટલે આર્થિક રીતે ખેડૂતોને નુકસાન જાય છે. તો આના લીધે ખેડૂતોની જે ઉપજ છે એ વેચાઈ પણ જશે અને એમને આર્થિક રીતે ફાયદો થશે, એટલે જે ઇકોનોમિકલી એક આ મહત્વનું સ્ટેપ ગણી શકાય. હવે જો નાશવંત માલની ગણતરી કરવામાં આવે તો જે શાકભાજી છે, ફળો છે, કૃષિ ઉત્પાદનોને ટૂંક સમયની અંદર બજાર લાવવામાં મદદ કરશે. એટલે બજારની અંદર લાવવા માટે માર્કેટમાંથી બજારની અંદર જે ખેડૂત પાસેથી બજારની અંદર લાવવામાં આ ટ્રેન ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. જેમ કે શાકભાજી છે, ફળો છે, કૃષિ છે, માછલી છે, આ બધાને બજારની અંદર પહોંચાડવા માટે આપણી પાસે જે ટ્રાન્સપોર્ટેશનની જે સુવિધા જોઈએ જેવી હોવી જોઈએ એવી નથી, છે ખરી, પરંતુ આ રેલ સેવાનો પ્રારંભ થવાથી તેમને જે સુવિધા જોઈતી હતી ટ્રાન્સપોર્ટેશનની, એક શું કહેવાય કે જે ચીપેસ્ટ રેટથી તેમને બજાર સુધી પહોંચાડવામાં મદદ કરશે. આ ઉપરાંત જે કૃષિ મંત્રાલય છે આપણું, તેમના દ્વારા એક સ્થિર કન્ટેનર બનાવવાની વાત કરવામાં આવી છે કે ટ્રેનની અંદર એક સ્થિર કન્ટેનર બનાવવામાં આવશે, જે આ ટ્રેનની એ ટ્રેન છે, માછલી છે, માંસ છે, દૂધ, આ બધા જે બગડી જાય એવા હોય છે તેમને સમાવવા માટે સીમલેસ રાષ્ટ્રીય કોલ્ડ સપ્લાય ચેન બનાવવાની પણ એક વાત કરવામાં આવી છે કે આ કોલ્ડ સ્ટોરેજની અંદર આ માછલી છે, માંસ છે અને દૂધ છે અને રાખવાથી તે લાંબા સમય સુધી આપણે તેને સંગ્રહી શકાય છે. તો ટ્રેનની અંદર જ એવી સુવિધા ઊભી કરવામાં આવશે કે તેને લોંગ ટાઈમ, દાખલા તરીકે 31 કલાકની અંદર પહોંચાડો, આ જે ટ્રેન શરૂ કરવામાં આવી એમાં 31 કલાકનો સમયગાળો છે, પરંતુ જમ્મુ કાશ્મીરથી આપણે કન્યાકુમારી સુધી જો માલને પહોંચાડવો હોય તો આની અંદર સમયગાળો વધી જાય છે. તો આવા સમયે આપણે જે કોલ્ડ સ્ટોરેજ જે ટ્રેનની અંદર હોય તો જે આ ઉપજ છે એ બગડતી નથી, તો એક રાષ્ટ્રીય કોલ્ડ સપ્લાય ચેન બનાવવાની પણ આની અંદર વાત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો ભારત સિવાય બીજા કયા દેશ દ્વારા ચાઇનીઝ જે એપ્લિકેશન છે ટિકટોકને બેન કરવાની જાહેરાત કરવામાં આવી છે? બ્રિટન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા કે અમેરિકા? તો તાજેતરમાં અમેરિકા દ્વારા આ જે ચાઇનીઝ એપ્લિકેશન છે ટિકટોક તેને બેન કરવાની જાહેર કરવામાં આવી છે. અગાઉ ભારત દ્વારા આને બેન કરી દેવામાં આવી છે અને તેનાથી જ આ જે અમુક દેશો છે તેમણે આ સ્ટેપ લેવાની શરૂઆત કરી દીધી છે. તે અંતર્ગત જે અમેરિકા છે તેને બેન કરવા, આ ટિકટોક એપ્લિકેશનને બેન કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. અમેરિકાના જે પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના દ્વારા ઓફિશિયલી આની એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે કે હવેથી ટૂંક સમયની અંદર જે ટિકટોક છે એ અમેરિકાની અંદર બેન કરી દેવામાં આવશે. હવે આની ચર્ચા કરીએ તો યુનાઇટેડ સ્ટેટ્સની જે પાર્લામેન્ટ છે, સંસદ, તેમણે સર્વસંમતિથી, એટલે બધા જ પક્ષોની સર્વસંમતિથી સરકારી ઉપકરણો ઉપર ચીનની માલિકીની જે વિડીયો શેરિંગ એપ્લિકેશન છે ટિકટોક તેના ઉપર પ્રતિબંધ મૂકતું એક બિલ પસાર કરવામાં આવ્યું છે. એટલે આના માટે જે અમેરિકાની જે પાર્લામેન્ટ છે તેની અંદર એક ઓફિશિયલી બિલ પસાર કરવામાં આવ્યું છે તેના માટે, અને આ હવે જો બિલ ઉપર જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરવા માટે મોકલવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે કાયદામાં પરિવર્તિત થશે, જે તમામ કર્મચારીઓને ટિકટોક ડાઉનલોડ કરવા અથવા તેના વાપરવા પર પ્રતિબંધ મૂકશે. એટલે અમેરિકાની અંદર જો આ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેના ઉપર સાઇન કરશે તો જે ટિકટોક છે એ અમેરિકાની અંદર ઓફિશિયલી બેન થઈ જશે, એટલે કાયદામાં પરિવર્તિત થઈ જશે, અને ત્યારબાદ તેના જે કર્મચારીઓ છે આ ઉપરાંત જે પબ્લિક છે તે ડાઉનલોડ પણ નહીં કરી શકે અને તેના વાપરવા પર પ્રતિબંધ મુકાઈ જશે. એટલે ઓફિશિયલી આની અંદર કોઈ પણ કાયદાકીય એક ગુનો ગણાશે યુઝ કરવો એ. આ ઉપરાંત અમેરિકા દ્વારા એક બીજું એક વાત કરવામાં આવી છે કે ટિકટોકની જે ચીનની જે ચીનના બેઝિંગ સ્થિત તેની પેરેન્ટ જે કંપની છે બાયડેન્સ, તેના દ્વારા વિકસિત કરવામાં આવેલી બીજી જે એપ્લિકેશન છે તેને પણ આ નિર્દેશ અમલી થશે. એટલે ટિકટોક ઉપરાંત જે બાયડેન્સ કંપની દ્વારા બીજી અન્ય એપ્લિકેશનો બનાવવામાં આવી છે એ પણ બેન ગણાશે. એટલે આની અંદર આ એક ટિકટોક એકલી નથી પણ બાયડેન્સ કંપની દ્વારા જેટલી પણ એપ્લિકેશન બનાવવામાં આવી છે અમેરિકાની અંદર બેન ગણાશે. એટલે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોક માટે યુએસ ખરીદનારને શોધવા માટે 15 સપ્ટેમ્બરની સમયમર્યાદા નક્કી કરી હતી. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમના દ્વારા એક વાત કરવામાં આવી હતી કે જો અમેરિકાની કોઈ કંપની છે એ ટિકટોકને ખરીદી લે છે તો 15 સપ્ટેમ્બર સુધી તો તેને ટિકટોકને બેન કરવામાં આવશે નહીં, પરંતુ આજે આ મર્યાદાની અંદર આ થઈ શક્યું નથી. એટલે તેમણે કહ્યું હતું કે જો 15 સપ્ટેમ્બર સુધી નહીં થાય
તો દેશની અંદર એપ્લિકેશન પ્રતિબંધ મૂકશે એટલે 45 દિવસનો તેમણે સમયગાળો આપ્યો છે કે 15 સપ્ટેમ્બર સુધી આને આપણે ચલાવીશું ત્યાં સુધીમાં કોઈ અમેરિકાની કંપની આ ટિકટોકને ખરીદી લેશે તો બેન કરવામાં આવશે નહીં અને ત્યાર પછી જો કોઈ પણ કંપની આને ખરીદતી નથી તો ઓફિશિયલી અમેરિકાની અંદર આનો યુઝ થઈ શકશે નહીં કારણ કે બેન ગણાશે આનો યુઆરએલ હશે એ પણ બ્લોક થઈ જશે એટલે અમેરિકાની અંદર આને હવે બેન કરવામાં આવ્યું છે આ અગાઉ ભારત દ્વારા ચાઇનાની જે 25 સૌપ્રથમ સ્ટેજની અંદર 59 એપ્લિકેશનની બેન કરી દેવામાં આવી છે એની જે એની અંદર ટિકટોક છે આવી બધી મોટી જે કંપની છે એપ્લિકેશન છે જેમ કે કેમ સ્કેનર છે આ બધી જ જે એપ્લિકેશન છે એને બેન કરી દેવામાં આવી છે અને બીજા ફેઝની અંદર તેની અંદર બીજી 43 એટલે 43 એપ્લિકેશન જે આ એપ્લિકેશનની ક્લોન હતી તેને પણ બેન કરી દેવામાં આવી છે એટલે ભારતની અંદર ટોટલ અત્યાર સુધી ચાઇનાની 102 એપ્લિકેશન એવી છે કે તેને બેન કરી દેવામાં આવી છે આનું એક કારણ આપવામાં આવ્યું છે કે જે સુરક્ષા રાષ્ટ્રીય જે સુરક્ષા છે તેને આ એપ્લિકેશનના લીધે ખતરો અનુભવાય રહ્યો છે કારણ કે જોખમ ઊભું થાય એ માટે સરકારે આને ઓફિશિયલી અગાઉથી જ આને બેન કરી દીધી છે એટલે ભારતની અંદર ટોટલ 103 અને બીજી 250 જેટલી એટલે 250 જેટલી જે એપ્લિકેશન છે એ રડાર ઉપર છે કે તેમના ઉપર સરકાર વોચ રાખી રહી છે જે ભારતનું જે ઇલેક્ટ્રોનિક્સ જે ડિપાર્ટમેન્ટ છે વોચ રાખી રહ્યું છે અને એની અંદર પણ એવું કંઈક લાગશે તો સરકાર દ્વારા તેને એક આદેશ દ્વારા તેને બેન કરી દેવામાં આવશે હવે મિત્રો ટિકટોકની વાત કરવામાં આવે તો ટિકટોક એ ચાઇનાની એપ્લિકેશન છે એક ચીનની એપ્લિકેશન છે અને એની કંપની કોના દ્વારા વિકસાવવામાં આવી હતી તો બાયડાન્સ નામની કંપની છે બાયડાન્સ કંપની દ્વારા તેને વિકસાવવામાં આવી છે તેની શરૂઆત ક્યારે થઈ હતી 2012ની અંદર તેની શરૂઆત થઈ અને તેના સ્થાપક કોણ છે તો ઝાંગ ઇમિંગ એ તેના ટિકટોકના સ્થાપક છે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો WTF સ્પોર્ટ્સ દ્વારા કયા ભારતીય પ્લેયરને પોતાના નવા ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવે છે વિરાટ કોહલી મહેન્દ્રસિંહ ધોની સુરેશ રૈના કે હાર્દિક પંડ્યા તો તાજેતરમાં સુરેશ રૈનાને WTF સ્પોર્ટ્સ દ્વારા ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવે છે કયા પ્લેયરને સુરેશ રૈનાને ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવે છે તેની આગળ ચર્ચા કરીએ તો સ્પોર્ટ્સ પ્લેટફોર્મ છે WTF સ્પોર્ટ્સ દ્વારા બે ક્રિકેટર હરમનપ્રીત કૌર જે છે જે મહિલા ક્રિકેટના આપણે કપ્તાન છે ભારતના અને સુરેશ રૈના તેમને વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે આ ઉપરાંત સુરેશ રૈનાને તેમણે જે રણનૈતિક ભાગીદાર એટલે સ્ટ્રેટેજિક પાર્ટનર્સ જે હોય છે તે તરીકે બ્રાન્ડમાં પણ જોડાઈ રહ્યા છે અને આની અંદર એક વેબ કોન્ફરન્સની અંદર તેની જાહેરાત કરવામાં આવી હતી આની અંદર આ પ્લેટફોર્મની અંદર એટલે WTF સ્પોર્ટની અંદર 3 મુખ્ય રમતો કેટલાક રમત મોડ્સ રોમાંચક સ્પર્ધાઓનું આયોજન કરે છે જે સુનિશ્ચિત કરે છે કે રમત ગમતના જે પ્રશંસકો છે તેમણે રણનીતિક રૂપે સુધારી શકે એટલે આ એક જે WTF સ્પોર્ટ્સ એક પ્લેટફોર્મ છે તે રમતના જે વિવિધ ટુર્નામેન્ટ હોય છે તેનું આયોજન કરે છે અને આની અંદર જે પ્રશંસકો છે તેમને ભાગીદારી એક પાર્ટનર તરીકે પણ લે છે એટલે પ્રશંસકો જોડે કનેક્ટ કરવાનું જે સ્પોર્ટ્સને જે ફેન હોય છે તેને જોડે કનેક્ટ કરવાનું કાર્ય WTF સ્પોર્ટ્સ દ્વારા કરવામાં આવે છે તો સુરેશ રૈના અને જે હરમનપ્રીત કૌર છે ભારતીય મહિલા ટીમના કપ્તાન તેમની આજે WTF સ્પોર્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી છે તો મિત્રો આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક અને તમારા મિત્રોમાં શેર કરજો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ ટેલિગ્રામ આ બધા ઉપર તમે એ વિડીયોને શેર કરી શકો છો આપના પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત